गुड मॉर्निंग स्टूडेंट्स, ज्ञान मंत्री मॉडर्न स्कूल आयोजित यूट्यूब चैनल में आप सबनों स्वागत है। आज की तारीख 1/4/2021, आज नो वार गुरुवार, विषय गुजराती, धोरण 5, लेक्चर 1। आज आप एकम नंबर 15 जेनु नाम है सुभाषितो, एनी विषय अभ्यास करीशु। तो आप बधाज विद्यार्थी मित्रों, आपनु पाठ्यपुस्तक पण साथे खुल्लू राखजो के जेथी करीने आपने पण ख्याल आवे के सुभाषितोमां शुं कहेवा मांगे छे। जुओ, सुभाषितो कोने कहेवामां आवे छे ए पहेला आपणे समजीए। सुभाषित एटले के कसरस रीते कहેવાયેલો કોઈનો અનુભવ હોય અને એ અનુભવમાંથી આપણને નીતિબોધ મળતો હોય, કોઈ સારો એવો વિચાર પ્રાપ્ત થતો હોય એને સુભાષિત કહેવામાં આવે છે। સુભાષિતોમાં બોધ રહેલો હોય છે, કંઈક ને કંઈક આપણને શીખવા, જાણવા અને સમજવા મળે છે। તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી આપણને પ્રેરણા અને પ્રોત્સાહન પણ મળે છે। આપણને આ સુભાષિતોમાંથી ઘણા બધા અનુભવો દ્વારા આપણામાં પ્રેરણા પણ ઉજાગર થાય છે અને સાથે સાથે આપણને પ્રોત્સાહન પણ પ્રાપ્ત થાય છે। ઘણા બધા એવા સુભાષિતો છે કે જેના દ્વારા આપણે એનાથી સદ્ધર થઈ શકીએ છીએ। આપણને પ્રેરણા અને પ્રોત્સાહન આપણા જીવનમાં સતત મળતા રહે એ ખૂબ જ અગત્યનું છે। તો ચાલો આજે આપણે સુભાષિતનો પહેલો ક્રમ છે એ સમજીએ। જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જુઠ્ઠું છી, જાતે જુજવું, જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું છી। એટલે શું કહે છે કે જો જાતે, જાતે એટલે કે પોતાની મેળે, પોતાની રીતે, રડવું, રડવું એટલે કે કમાવવું, બરાબર, અને ઝૂઝવું, ઝૂઝવું એટલે કે દરેક કામની અંદર સતત પ્રયત્ન કરતા રહેવું, જોરદાર લડત કરવી। લડત કરવી એટલે કોઈની સાથે યુદ્ધ કરવું એમ નહીં, પરંતુ એટલો અથાગ પરિશ્રમ કરવો એની વાત કરી છે। અને ઉદ્ધરવું, ઉદ્ધરવું એટલે કે મુક્ત થવું, કોઈ સંકટ હોય કે આફત હોય એમાંથી આપણે છૂટી જવું, એવું એમાં કહેવા માગે છે। જો આપ બળ એટલે કે જાત મહેનતનો મહિમા જે છે ને એ આ સુભાષિતમાં વર્ણવાયો છે। શું કહ્યું છે કે આપણે આપણી જાતે દરેક કામ કરવું જોઈએ, પારકી આશ સદા નિરાશ। આપણે બીજાના પર આધાર રાખીએ ને તો હંમેશા આપણને નિષ્ફળતા જ મળે છે। એ માટે આપણે હંમેશા આપણી જાતે પરિશ્રમ કરવો જોઈએ, આપણે ક્યારેય બીજાની પર આશા રાખવી જોઈએ નહીં। એ ઉક્તિ આપણે બરાબર રીતે સમજી લેવી જોઈએ, બરાબર છે। હવે માની લો કે આપણે ખેતરની અંદર કામ કરવું છે, તો ખેતરની અંદર કામ કરવા માટે આપણે કોઈ વ્યક્તિની જરૂર છે અને આપણે એને રાખી છે, તો એ વ્યક્તિ કાંઈ મન દઈને કામ ન કરે, પરંતુ જ્યારે આપણે આપણા હાથે ખેતરની અંદર કામે લાગીએ તો એ કામ સરસ રીતે અને ઝડપથી થઈ શકે। આપણા કામમાં બીજાને કોઈ પણ પ્રકારનો રસ હોતો નથી, એટલે જ કહ્યું છે ને કે પારકી આશ સદા નિરાશ। આપણે આપણું કામ આપણી જાતે કરવું જોઈએ, અપના હાથ જગન્નાથ માનીને ચાલવું જોઈએ। એટલે કે ઈશ્વરે આપણને બે હાથ આપેલા છે, તો એ બે હાથ વડે આપણે કાર્ય કરવાનું છે। આપણે બીજાના પર આશરો કે ભરોસો રાખવો જોઈએ નહીં, સ્વાશ્રય જ સુખની ચાવી છે। આપણે જાતે આગળ વધીએ અને તો જ આપણને એમાંથી સુખ પ્રાપ્ત થાય છે, બરાબર છે। આપણે બીજા ઉપર જો આ આધાર રાખીએ ને તો આપણને હંમેશા નિરાશા જ મળે છે, એટલે જ તે આપણું કામ આપણે જાતે કરવું જોઈએ। આપણા કામમાં આપણને જેટલો રસ હોય છે ને એટલો રસ બીજા કોઈને હોતો નથી, એટલે જ તે કીધું છે કે પારકી આશા રાખવામાં આપણને દુઃખ અને નિરાશા મળે છે। તમે જ વિચારો બેટા, આપણે જાતે આપણી નોટ બનાવીએ તો આપણને કેટલો આનંદ થાય, કેટલો સંતોષ મળે, પરંતુ એ જ નોટ આપણે બીજાની પાસેથી માગીએ, કોઈ આપણને આપે ન આપે, કોઈ બીજા પાસે કરાવીએ, તો આપણને સંતોષ અને આનંદ મળતા નથી, બરાબર છે।
તો એટલે જ કહ્યું છે કે જાતે કરવું, જાતે રળવું, જાત વિના સૌ જુઠ્ઠું છે, જાતે જૂજવું, જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું છે. એટલે આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ, આપણે જાતે જ કમાવવું જોઈએ. તમે વિચારો બેટા કે આપણે 5 રૂપિયા જાતે કમાઈએ ને તો ગર્વથી આપણે બધાને કહીશું, જો હું 5 રૂપિયા કમાણો, આજે મેં મારા પૈસાનું લીધું છે, મેં મારા પૈસાનું આમ કર્યું છે, એમ ગર્વથી કહીશું, બરાબર છે? પરંતુ આપણે મમ્મી પપ્પા પાસેથી લીધેલા હશે તો આપણે એમ કહીશું ને, મારી મમ્મીએ મને આપ્યા છે, મારા પપ્પાએ મને 5 રૂપિયા આપ્યા છે. પણ જો એ પૈસા આપણે પરસેવો પાડીને મહેનતથી ઈમાનદારીથી આપણે જાતે કમાશું તો આપણને ખૂબ આનંદ આવશે. એટલે પોતાની જાત સિવાયનું બીજું બધું વ્યર્થ છે. પ્રતિકૂળતાઓ સામે જાતે જ આપણે ઝઝૂમવું પડે છે. જાત મહેનતથી આપણે આગળ વધવું જોઈએ છીએ, એમ પોતાનો ઉદ્ધાર પણ પોતે જ કરવો જોઈએ. એટલે આપણું કલ્યાણ આપણે આપણા જાતે જ કરવું જોઈએ. એટલે જ કહ્યું છે કે સ્વાશ્રય જ સુખની ચાવી છે, સૌએ પોતપોતાનું કામ પોતે જ કરવું, કોઈ પર નિર્ભર રહેવું જોઈએ નહીં, એવું આ પહેલા સુભાષિતમાં કહેવામાં આવ્યું છે. ત્યાર પછી છે સુભાષિત નંબર 2, આવ નહીં આદર નહીં, નહીં નયન માને તે ઘર કદી ન જાઈએ, ભલે કંચન વરસે મેહ. જો આ સુભાષિતમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે આતિથ્ય ભાવનાની વાત કરવામાં આવી છે, મહેમાન ગતિની, કે આપણા ઘેર કોઈ મહેમાન બનીને આવે છે તો આપણે એમની આગતા અને સ્વાગતા કરવું જોઈએ. એ જ્યાં પ્રેમ હોય, આદરભાવ હોય, ત્યાં જ આપણે જવું જોઈએ. જ્યાં આપણને પ્રેમ ન મળે, આદરભાવ ન હોય અને ગમે એટલા એની પાસે પૈસા હોય ને તો પણ આપણે ત્યાં જવાય નહીં, એવી સરસ મજાની વાત આ સુભાષિતમાં કરવામાં આવેલી છે. જો આવ, આવ એટલે આદર અને આવકાર, નયન, નયન એટલે આંખ, નેહ, નેહ એટલે સ્નેહ, પ્રેમ, પ્રેમ બરાબર, નેહ એટલે પ્રેમ અને સ્નેહ, કંચન, કંચનનો અર્થ થાય છે સોનું, અને મેહ, મેહનો અર્થ થાય છે પ્રસાદ. એટલે જ કહ્યું છે કે આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ. જો જ્યાં આવકાર અને આદર ન હોય, શું કીધું છે જુઓ, કે જ્યાં આવકાર અને આદર ન હોય, જ્યાં આંખોમાં પ્રેમભાવ ન હોય, તેવા ઘેર કદી ન જવું જોઈએ. પછી ભલે ને તે ઘેર સોનાનો વરસાદ વરસતો હોય. શું કહે છે? વરસે મેહ, મેહ એટલે વરસાદ, એટલે કે ભલે એ ખૂબ પૈસાદાર હોય, ધનવાન હોય, પણ આપણે એમના ઘેર જવું જોઈએ નહીં. જુઓ બેટા, આપણા ઘેર જ કોઈ મહેમાન આવે છે તો આપણે એને આદર સત્કાર ન આપીએ, આવો બેસો એમ ન કહીએ, તો એ વ્યક્તિને ખબર પડી જશે ને કે આનામાં કેવા સંસ્કાર છે. એટલે આપણે આપણા ઘેર કોઈ વડીલ આવે છે, કોઈ બીજી વ્યક્તિ આવે છે, સગા સ્નેહી આવે છે, તો આપણે એમને મીઠો એવો આવકાર આપી અને આપણે આદરભાવ અને સત્કારથી એમને બિરાજવા જોઈએ, એમને પાણી આપવું જોઈએ, એમને કેમ છો એમ પૂછવું જોઈએ. તો માણસને તરત જ ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિમાં કેટલા સંસ્કાર છે. ઘણી વખત આપણે ખૂબ મોટી સત્તા ઉપર હોઈએ, માન પ્રતિષ્ઠા ઉપર હોઈએ, તો આપણામાં અભિમાન આવી જાય છે, આપણે કોઈને આવકારો નથી આપતા, તો એ વસ્તુ યોગ્ય કહેવાય નહીં. ભલે આપણી પાસે ગમે એટલા પૈસા હોય, ધન દોલત હોય, મોટર ગાડી બંગલા હોય, પરંતુ આપણે આતિથ્ય ભાવનાની વાત તો સ્વીકારવી જ પડે. ખુદ પોતે શ્રી કૃષ્ણ ભગવાન પણ સુદામાને અત્યંત ગરીબ દરિદ્ર એવી પરિસ્થિતિમાં એ સુદામા હતા, છતાં પણ એમને એ ગળે મળે છે, એમની આગતા સ્વાગતા કરે છે, એમના ચરણ પખાડે છે, અને એ પખાડેલું ચરણ ચરણામૃત માની અને એ પોતે પીવે છે, તો એ શું કહેવાય, બરાબર છે? દ્વારિકા નગરીનો રાજા છે, છતાં પણ એ પોતાના મિત્ર સાથે આટલી બધી ગોષ્ઠીથી પ્રણયથી જોડાઈ જાય છે. તો આપણે તો માત્ર મનુષ્ય કહેવાય, સ્વાભાવિક એવા. તો આપણે પણ આપણે આપણા ઘેર આવેલા વડીલોને, મહેમાનોને આતિથ્ય ભાવનાની વાતથી એમને પ્રસન્ન કરવા જોઈએ, પ્રેમ અને આદર આપવો જોઈએ. ત્યાર પછી છે નંબર 3, કડવા હોય લીમડા શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની માય. જો આ સુભાષિતમાં શું કહેવા માગે છે કે એક કડવા લીમડાનો દાખલો આપેલો છે, કે કડવા લીમડાના દાખલા આપીને કહે છે કે પોતાના ભાઈ ભાંડુ એટલે ભાઈ બહેન જે છે ને, વઢકણા હોય તો પણ એમને સાથ સહકાર લેવો જોઈએ, એમાં જ આપણું શાણપણ કહેવાય.
આપણા ભાઈ ભાંડુને મૂકી અને બીજા પાસે આપણે ક્યારેય મદદ માગવા માટે જવાય નહીં. જો લીમડો છે એ કેવો છે, કડવો છે, બરાબર, પણ એ આપણને ગુણકારી છે, ઔષધિ તરીકે કામ લાગે છે, છાંયો આપે છે, બરાબર છે. સાથે સાથે લાકડા તરીકે પણ આપણે, બળતણ તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ, દાંતણ તરીકે પણ લીમડો ઉપયોગી છે. તો કડવો હોય લીમડો, ભલે લીમડો કડવો છે પણ ઘણો બધો એ ગુણકારી છે. શીતળ એની છાંય, બરાબર, એનો છાંયો કેવો છે, ઠંડો છે. શીતળ એટલે ઠંડુ અને છાંય એટલે છાંયો, તો એનો છાંયો છે એ ખૂબ ઠંડો છે. બાંધવ, બાંધવ એટલે કે ભાઈ અને સગા. અબોલડા એટલે કે બોલવું ચાલવું નહીં, આપણે દુઃખી હોઈએ, નારાજગી વ્યક્ત કરતા હોઈએ એમ. અને બાય એટલે કે હાથ, મદદગાર, સહાયક, એટલે પોતાના બાંધવ જે છે, એટલે કે પોતાના ભાઈ ભાંડુ, આપણા છે ભાઈ ભાંડુ, એમની સાથે બોલતા ચાલતા ન હોય તે આપણી બાય મદદગાર છે. છેવટે તો આપણા ભાંડુઓ જ આપણને મદદ કરે છે. માની લો કે બે ભાઈબંધો ઝઘડો કરે છે, તો આપણા ભાઈ ભાંડુ હોય, બરાબર છે, તો તરત જ આપણને બચાવવા માટે આવશે ને. તરત એમ કહેશે, મારા ભાઈને કે મારા બેનને આમ ન કરતો હો, આમ ન કરતી હો, હું છું એની સાથે, બરાબર છે. એટલે જ કીધું છે કે કડવા હોય લીમડા, શીતળ એની છાંય, લીમડો ભલે કડવો છે પરંતુ એનો ઠંડો એવો છાંયો આપે છે. અને આપણા ભાઈ ભાંડુ જે છે, ભલે આપણી સાથે થોડી વાર નારાજ થઈ જાય, ભલે રિસાઈ જાય, પરંતુ આપણને મદદ એ જ કરે છે. પછીનું છે ચોથું સુભાષિત, બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સુતેલાનું દિશે સુતું, ચાલે ભાગ્ય ચલંતનું. જો આ સુભાષિતમાં શું કીધું છે કે પુરુષાર્થ કરવાની વાત કરી છે, કે પુરુષાર્થ કરનારના પક્ષે નસીબ હોય છે એ સત્ય અહીં રજૂ કરવામાં આવેલું છે. ભાગ્ય, ભાગ્ય એટલે નસીબ, દિશે, દિશે એટલે કે દેખાય છે, અને ચલંતનું એટલે કે ચાલનારનું. જો શું કીધું છે કે જે બેસી રહે છે ને એનું નસીબ હંમેશા બેસી જ જાય છે, એ ક્યારેય ઊભા થઈ શકતા નથી. આળસ આવી જાય ને, આજ નથી કરવું કાલે કરીશ, તો એ શું, આળસ હંમેશા એક વૃત્તિમાં પરિણમે છે. એટલે કામ આપણે કેવું ભેગું થઈ જાય છે, પરંતુ એની જગ્યાએ રોજે રોજનું કામ આપણે રોજે રોજ કરી નાખીએ તો એ કેવું સારું રહેશે, બરાબર છે. એટલે જો બેસી રહે છે તો એનું નસીબ પણ બેસી જાય છે, જે ઊભો રહે છે એનું નસીબ ઊભું રહે છે. એમ માને હું અહીંયા ને અહીંયા ઊભો રહું તો એનું નસીબ ત્યાં ત્યાં ઊભું રહી જાય છે. જે સૂઈ રહે છે એનું નસીબ સુતેલું જ રહે છે. આપણે કુંભકર્ણ જે છે એ સૂઈ જ રહેતો ને, બરાબર છે. તો એવી જ રીતે જે સૂતા રહે છે એનું નસીબ પણ કેવું છે, સુતેલું જ લાગે છે. ચાલે ભાગ્ય ચલંતનું, એટલે પણ જે ચાલે છે, એટલે કે ચાલવાની વાત, એટલે સતત પગથી ચાલ્યા કરે એમ નહીં બેટા, શું ઉદ્યમ કરે, મહેનત કરે, પરિશ્રમ કરે, એની વાત કરવામાં આવી છે. કે જે પરિશ્રમ કરે છે, જે મહેનત કરે છે, એનું નસીબ છે ને એ ચાલતું રહે છે. અને ઉદ્યમ કરનારની જ પ્રગતિ થાય છે. જે ખૂબ મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, એને સફળતા પણ મળે છે. આપણે પરીક્ષા આવે અને કોઈ દિવસ કાંઈ ન વાંચીએ લખીએ, અને તે જ દિવસે, પરીક્ષાના દિવસે જ આપણે ભગવાનને કહીએ, હે ભગવાન મને પાસ કરી દે છે, તો કાંઈ ભગવાન આપણને મદદ કરે નહીં. તરત જ આપણને ભગવાન સામો પ્રશ્ન કરે ને કે આટલા બધા દિવસ તે મહેનત ન કરી તો હું તને ફળ કેવી રીતે આપી શકું. એટલા માટે જ આપણે જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે આપણે પણ મહેનત શરૂ રાખવી જોઈએ. ત્યાર પછીનું પાંચમું છે સુભાષિત, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી ઝટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. જુઓ આ સુભાષિતમાં શું કહેવામાં આવ્યું છે કે ઉદ્યમ અને ખંતનો મહિમા, ઉત્સાહનો મહિમા દર્શાવ્યો છે. ઉદ્યમ એટલે કે મહેનત, ખંત એટલે ચીવટ અને કાળજીથી દરેક કામ કરવાની વાત કરેલી છે, અને ફોગટ, ફોગટ એટલે કે નકામું, વ્યર્થ. કામ જો ગમે એટલું મુશ્કેલ હોય, અઘરું હોય, પણ એ ઉદ્યમથી ઝડપ થઈ જાય. ઉદ્યમ એટલે મહેનત અને પરિશ્રમ. એ કામ આપણે મહેનતથી ઝડપથી કરી શકીએ છીએ, પણ આપણા દિલની અંદર ખંત હોવો જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, ચોકસાઈ હોવી જોઈએ, કાળજી હોવી જોઈએ, ચીવટ રાખવી જોઈએ, તો જ આપણે કામ જે છે એ સારી રીતે કરી શકીએ છીએ. દિલમાં ખંત, કામ કરવાની એક ધગશ હોવી જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, તો એ કામ કદી જે છે એ નિષ્ફળ જતું નથી, વ્યર્થ જતું નથી. ફોગટ એટલે કે વ્યર્થ, નકામું. આપણે મહેનત કરીએ તો આપણને તરત જ એનું પરિણામ જે છે એ મળે છે.
પણ આપણે જો મહેનત જ ન કરીએ તો આપણને એનું પરિણામ પણ મળી શકતું નથી. એટલે જ કહ્યું છે ને કે હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી ઝટ થાય. આજે કેટલું બધું લેસન છે ભેગું થઈ ગયું છે. ચાલો આજે આપણે કર્યા જ કરીએ લેસન, તો એ લેસન જે છે આજેના છે પૂર્ણ થઈ જશે. પણ આજે નથી કરવું, કાલે કરીશ, કાલે નહીં પરમ દિવસે કરીશ એવું આપણે વિચારીશું તો એ કામ છે એ લેસન જે છે એ કેવું ભેગું થઈ જશે. બરાબર છે? એટલે એક દિવસ આપણને કંટાળો આવશે અને પછી આપણે શું થશે, વેઠ ઉતારીશું, ગંધારા અક્ષરે લેસન કરીશું, આડે ને ધડ લખીશું. બરાબર છે? તો એવું આપણે કરવું જોઈએ નહીં. તો અહીં આપણે આ સુભાષિતો છે, પાંચ સુભાષિતોનો અભ્યાસ કર્યો. ખૂબ સરસ નીતિબોધ આપણને આ પાંચે પાંચ સુભાષિતોમાંથી આપવામાં આવેલો છે અને એ આપણે આપણા જીવનની અંદર પણ ઉતારવાનો છે. તો ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી તરફ. પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું છે, પારકી આશ સદા નિરાશ, આ કહેવત પહેલા સુભાષિતના આધારે સમજાવો. પહેલો સુભાષિત આપણે જુઓ બેટા કયો હતો, ચાલો તો જો યાદ કરો તો પહેલો સુભાષિત આપણે કયો સમજ્યા, તો કે જાતે કરવું જાતે રડવું, જાત વિના સૌ જુઠ્ઠું જી, જાતે જુજવું જાતે વધવું, જાત વડે ઉતરવું જી. આના આધારે આપણે આ પહેલો સવાલ છે ને એ સમજવાનો છે. તો જો શું કીધું છે કે આપણે બીજા પર આધાર રાખીએ ને તો આપણને શું નિરાશા મળે છે. આપણું કામ જાતે જ કરવું જોઈએ, આપણે કોઈની ઉપર આપણું કામ છોડવું જોઈએ નહીં. આપણું કામ કરવામાં આપણને જેટલો રસ હોય છે ને એટલો રસ બીજાને હોતો નથી. આમ પારકી આશા રાખવામાં આપણને દુઃખ અને નિરાશા જ મળે છે. માટે સૌએ પોતાનું કામ પોતે જ કરવું જોઈએ, તેમાંથી જ આપણને સુખ મળે છે અને સ્વાશ્રય જ સુખની ચાવી તરીકે સાબિત થાય છે. ત્યાર પછી છે સવાલ નંબર બે, આપણે કેવા ઘેર ન જવું જોઈએ, શા માટે. હમણાં આપણે વાત કરી ને સુભાષિત નંબર બેમાં, આવ નહીં આદર નહીં, નહીં નયન માને તે ઘેર કદી ન જઈએ, ભલે કંચન વરસે મેં. બરાબર છે? તો શું કામ આપણે એવા ઘેર ન જવું જોઈએ, તો કે જે ઘેર આપણને આવકાર અને આદર ન મળતા હોય તે ઘેર આપણે ન જવું જોઈએ. જ્યાં ધન વૈભવને જ મહત્વ અપાતું હોય, એટલે કે પૈસા જ મહત્વના હોય અને માણસ માટે કે પ્રેમ ભાવ ન હોય ત્યાં જવાથી શું ફાયદો. ચાલો ત્યાર પછી છે સવાલ નંબર ત્રણ, બાંધવ હોય અબોલડા તોય પોતાની ભાઈ, એમ શા માટે કહ્યું છે. તો કે આપણા બાંધવો, બાંધવો એટલે ભાઈઓ સાથે આપણે બોલવા ચાલવાનો સંબંધ ન હોય તો પણ મુશ્કેલ સંજોગોમાં ભાઈઓ જ આપણને મદદ કરે છે. તેથી જ કહ્યું છે, બાંધવ હોય અબોલડે તોય પોતાની બાય. ત્યાર પછી છે નંબર ચાર, મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય. જે કામ અઘરું છે એ કામને આપણે સહેલું બનાવવું હોય તો શું કરવું પડે? હં ચાલો તો કોણ કહેશે? હં પરિશ્રમ કરવો પડે, ખંત રાખવો પડે દિલમાં, હે ને? હં તો ચાલો એનો જવાબ આપણે શીખીએ. મુશ્કેલ કામને પણ ઉદ્યમ અને ખંત વડે સહેલું બનાવી શકાય, એટલે કે મહેનત પરિશ્રમ કરી અને કામને આપણે સહેલું બનાવી શકીએ છીએ. ત્યાર પછી છે સવાલ નંબર પાંચ, સુતેલાનું ભાગ્ય સુતેલું હોય છે, એમ શા માટે કહેવાય છે. તો કે જે માણસ મહેનત કરતો નથી અને આળસુ થઈને પડ્યો રહે છે ને તેનું ભાગ્ય તેને સાથ આપતું નથી. આવા માણસની કદી ઉન્નતિ પણ થતી નથી, એટલે કે પોતે ક્યારેય આગળ પણ નથી નીકળી શકતો. માટે સુતેલાનું ભાગ્ય સુતેલું હોય છે એમ કહેવાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. એમાં પહેલો છે આવ, આવનો સમાનાર્થી શબ્દ થશે આવકાર. નંબર બે, આદર, આદરનો સમાનાર્થી શબ્દ થશે સત્કાર અને સન્માન. ત્યાર પછી નંબર ત્રણ, નેહ, નેહનો સમાનાર્થી શબ્દ છે સ્નેહ. નંબર ચાર, કંચન, કંચનનો સમાનાર્થી શબ્દ થશે સોનો. નંબર પાંચ, નયન, નયનનો સમાનાર્થી શબ્દ થશે આંખ. નંબર છ,
ઉદ્યમ, ઉદ્યમનો સમાનાર્થી શબ્દ છે મહેનત. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. જો પહેલો શબ્દ આપણને કયો આપ્યો છે? કંજૂસ. કંજૂસ તો ઉદાર. નંબર 2, કડવું. કડવુંનો વિરોધી શબ્દ કયો થશે? મીઠું. નંબર 3, શીતળ. શીતળનો વિરોધી શબ્દ થશે ઉષ્ણ. નંબર 4, આદર. જ્યાં આદર ન હોય તેને શું કહેવાય? અનાદર. તો આદરનો વિરોધી શબ્દ બનશે અનાદર. નંબર 5, મુશ્કેલ. મુશ્કેલ હોય તો એનું વિરોધી શું થશે? સરળ, સહેલું. બરાબર, એટલે મુશ્કેલનો વિરોધી શબ્દ લખીશું આપણે સરળ. નંબર 6, વધવું. વધવુંનું વિરોધી થશે ઘટવું. ચાલો ત્યાર પછી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. સુભાષિતોની પંક્તિમાં આવેલા પ્રાસવાળા શબ્દો શોધીને લખો. આપણે કાવ્ય પંક્તિ જોતા ગયા સુભાષિતો, બરાબર. એની અંદર આપણને પ્રાસયુક્ત શબ્દો આપેલા છે. એમાં આપણને એક ઉદાહરણ તરીકે આપ્યું છે કે કરવું તો રડવું, ઝૂઝવું તો વધવું, નેહ તો મેહ, છાંય તો બાય, બેઠાનું તો સુતેલાનું, અને જાય તો થાય. આ બધા પ્રાસયુક્ત શબ્દો જે છે એ આપણને આપવામાં આવેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. એમાં આપણને પહેલો શબ્દ આપ્યો છે મુશ્કેલ. મુશ્કેલ શબ્દ જે છે એનું આપણે એ શબ્દનો ઉપયોગ કરી અને આખું વાક્ય બનાવવાનું છે. પરિશ્રમથી મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે, બરાબર. એટલે એ શબ્દને આપણે આવરી લેવાનો છે. નંબર 2 છે જૂઠ્ઠું. જૂઠ્ઠુંનું શું આપણે બનાવીશું? ચાલો, તો કે જૂઠ્ઠું બોલીને આપણે આપણી જાતને છેતરવી જોઈએ નહીં. પછીનું છે નંબર 3, શીતળ. શીતળનો શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવીએ. ગરમીના દિવસોમાં શીતળ પવન કોને ન ગમે. ત્યાર પછી છે નંબર 4, ભાગ્ય. જેના ભાગ્યમાં જે લખ્યું હોય તે જરૂર બને છે. નંબર 5, નયન. તો કે રાણી રૂપમતીના નયન મૃગલીના નયન જેવા હતા. ચાલો ત્યાર પછી છે છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 6. બે દુહાકે સુભાષિતો લખો. હવે આપણે અહીં તમારે લખવાના નથી, માત્ર હું તમને સંભળાવી દઉં છું, બરાબર. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખનું મૈત્રી ભાવ સનાતન. ત્યાર પછી નંબર 2, નમતાથી સવ કોઈ રીજે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ સુભાષિત 15 જે છે એ પૂર્ણ કરીએ છીએ. ટૂંક જ સમયમાં આપણી પરીક્ષા પણ શરૂ થવા જઈ રહી છે. તો બધા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના આધારે તમે તમારી સ્વાપોથી અને પાઠ્યપુસ્તક પૂરતા રહેજો. અને ટૂંક સમયમાં આપણે રિવિઝન પણ શરૂ કરવાના છીએ. અને ગુજરાતીનો લેક્ચર હવે લગભગ 2-2 દિવસે મૂકવામાં આવશે, જેની તમે બધા નોંધ લેજો. અને જે વિડીયો મુકાય છે વિડીયોનું તમે સ્વાપોથીમાં અને પાઠ્યપુસ્તકમાં સમયાંતરે પૂરતા રહેજો, જેથી કરીને તમારે એકસાથે બધું ભેગું ન થાય, બરાબર છે. તો ચાલો આજનો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો આજે આપણે આ લેક્ચરમાં જે કરાયું છે એ બધું તમારે પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત રીતે પૂરી રાખવાનું છે અને સાથે સાથે સમજી પણ લેવાનું છે. જેટલા તમને બેટા ફોટા હોમવર્કના મૂકવામાં આવે છે એ ફોટામાંથી જોઈને તમારે તમારું પાઠ્યપુસ્તક અને સ્વાપોથી વ્યવસ્થિત રીતે પૂરી કરવાની છે. અને વિડીયો પણ તમારે જોવાનો છે, સ્ટોપ કરી અને લખતું પણ જવાનું છે.
આપણે હવે નિબંધ ને વાર્તાને એવું પણ મૂકતા રહેશું, એ તમારે તમારી લેખન વિભાગની નોટમાં લખવાનું છે. તો બધાએ જ આ વિડીયો જે છે એમાં જે કાંઈ હોમવર્ક આપવામાં આવે છે એનું ફરજિયાતપણે અચૂકપણે પાલન કરવું, અને સાથે સાથે પાઠ્યપુસ્તક પણ પૂર્ણ કરવું, અને સ્વાપોથીની વિગત હોય તો સ્વાપોથીમાં તમારે લખી નાખવી. તમને હોમવર્ક કરીને મૂકવામાં આવે જ છે કે આજની તારીખનું હોમવર્ક છે આટલા પાના નંબરથી આટલા પાના નંબર પાઠ્યપુસ્તકમાં, અને આટલા પાના નંબરથી આટલા પાના નંબર તમારી સ્વાપોથીમાં તમારે જોઈ જોઈને લખવાનું હોય છે. તો તમારે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવું કે જેથી કરીને તમારે પરીક્ષામાં કામ લાગે, બરાબર છે? તો ચાલો આજના દિવસે અહીં સુધી આપણે રાખીએ છીએ. હવે પછી નવા જ લેક્ચરમાં નવા ટોપિક સાથે એકત્રિત થઈશું. ત્યાં સુધી આવજો.